एक तरफ कोरोनानी महामारी तो बीजी तरफ सुरेंद्रनगर धांगध्रा नगरपालिका प्रमुखना वोर्डमां ज परशियाळे पाणीनी अछत सर्जाई छे। नगरपालिका विस्तारमां आवેલા धांगध्रा वोर्ड नंबर 1 कृष्णगुज सोसायटीना रहीशोने छेल्ला केटलाक समयथी पाणी न मळता मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। 6 वर्ष अगाउ बनेली आ सोसायटीमां पाणीनी पाइपलाइननी सुविधा न अपाता रहीशो भारे मुश्केलीनो सामनो करी रह्या छे। वारंवार थती मुश्केलीनो निवेडो लावा महिलाओ द्वारा नगरपालिका खाते जईने चीफ ऑफिसरने समस्यानुं निराकरण लावा अपील कराई छे। तो सुरेंद्रनगरना धांगध्राने कृष्णकुट सोसायटीनी महिलाओ पाणीना कारणे त्रस्त थई छे। सोसायटीमां पाणी न आवता महिलाओने भारे हालाकी भोगवी पड़ी रही छे, जे अंतर्गत सोसायटीमां अवारनवार पाणी नथी आवतुं, जेना कारणे रजूआत करवा माटे केटलीक महिलाओ पहोंची हती अने नगरपालिकाना चीफने आवेदनपत्र पण आपवामां आवी रह्युं छे। सुरेंद्रनगरपालिकाने ना जे मेयर छे तेने पण आवेदनपत्र आपवामां आवी रह्युं छे, समस्यानुं निराकरण तात्कालिक लावा माटे पण रजूआत કરાઈ છે। तो सुरेंद्रनगरना धांगध्रानी कृष्णकुज सोसायटीमां महिलाओ त्रस्त भरी छे। छेल्ला केटलाक समयथी पाणीनी जे समस्याओ छे समस्या सर्जाई छे। छेल्ला केटलाक समयथी पाणी नथी આવતું ને પાણી ન આવવાના કારણે સોસાયટીમાં અવારનવાર પાણી નથી આવતું, જેના કારણે સોસાયટીના રહીશો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે। પાણી ના હોવાના કારણે મહિલાઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જે અંતર્ગત સુરેન્દ્રનગરના ચીફ ઓફિસરને નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। આ બાબતે વધુ માહિતી માટે અમારી સાથે સંવાદદાતા રાજેશ બહુરાશી જોડાઈ ગયા છે। જી રાજેશ, જેવી રીતે સુરેન્દ્રનગરમાં સોસાયટીમાં અવારનવાર પાણી ન આવતા તમામ મહિલાઓ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું છે, શું છે વિગતે માહિતી? હાજી રૂજા, વાત કરવામાં આવે તો ધાંગધ્રાના વોર્ડ નંબર 1 આવેલ કૃષ્ણકુંજ સોસાયટીના રહીશોએ ઘણા સમયથી પાણીના પ્રશ્ન માટે રજૂઆતો કરી હતી, છતાં પણ પાણી ન આવતા તેમણે નગરપાલિકામાં હોબાળો કર્યો હતો અને નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી તિરુચર। જી રાજેશ, જેવી રીતે છેલ્લા કેટલાક સમયથી આ મહિલાઓ સમસ્યાનો સામનો કરી રહી છે, કેટલા સમયથી પાણીની આ સમસ્યા થઈ રહી છે? જી રૂજા, વાત કરવામાં આવે તો અહીંયા જ ઈ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી પાણીની લાઈનો નાખવામાં નથી આવેલી અને ભરતીયાળામાં તેમને પાણીની તકલીફો પડી રહી છે, એ બાબતે એમને ઘણી વખત રજૂઆતો કરેલી હતી નગરપાલિકામાં। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે સુરેન્દ્રનગરમાં સોસાયટીમાં અવારનવાર પાણી ન આવતા મહિલાઓ ત્રસ્ત બની છે, જે અંતર્ગત તમામ મહિલાઓ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે।